સાચા બોલાની છબી ધરાવતા સાંસદ મનસુખ વસાવાએ વધુ એકવાર સરકારની પોલ ખોલી હતી. ગુજરાતમાં દારૂની પોટલી વેચાતી હોવા અંગે તેમણે રાજપીપળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેરમાં કબૂલાત કરતો તેમનો વિડીયો ફરતો થયો છે. રાજપીપળા ખાતે કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા વિભાગ જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઇંગ્લિશ દારૂ કેમિકલ વાળો એ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું હતું કે ઘણા બધા પીણા પોટલી સ્વરૂપે લઈ જાય છે, પોટલીમાં રહેલ પદાર્થ હોય છે તેનાથી તો વધુ નુકસાન થઈ જાય છે, સાથે જ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને આપે છે જેનાથી પણ વધુ નુકસાન થાય છે. કુપોષણ તેવા કેટલાક વેસનનો ગુટકા પાન પડી હતી. હું કદા આગળ કહું તો ઘણા બધા ભડકે છે. ઇંગ્લિશ દારૂ કેમિકલ વાળો એ કેમિકલ જ હોય, એ શરીરમાં જાય તો શરીરને એ ખતમ કરી નાખે છે. જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફિટ ઇન્ડિયાની વાત કરતા હોય, ત્યારે આવા બધા વ્યસનો ગુટકા પાન પડીકી તો આ બધું ખાવાથી એ વ્યક્તિનું કેટલાક તો ભગત થઈ જાય, પાછા ગાંધા પણ જાય છે. આ બધું મને ખબર પડે એટલે મારું તો દરેક જગ્યાએ મારા વાતની અંદર આવો છે. વ્યક્તિની તંદુરસ્તી પર દેશના પ્રધાનમંત્રી ખૂબ ભાર મૂકે છે. કેટલાક ઘણા બધા પીણા પોટલી સ્વરૂપે પોટલી આ મીડિયાના મિત્રો પાસે કહે છે મનસુખભાઈ, એટલે કાલે બીજું કઈ ના આવે પણ આ જ આવે, પણ પોટલીમાં પણ શું છે તમારે એ એ એ ડબલ રીતના નુકસાન થાય પોટલીથી. પોટલીથી ડબલ રીતના નુકસાન થાય. પેલો અંદર પોટલીમાં જે પદાર્થ હોય એ તો અનેક રીતના ગંભીર પ્રકારનો નુકસાનકારક હોય છે, પરંતુ એની સાથે પ્લાસ્ટિક ભરવાથી કેટલું બધું નુકસાન. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ.